જામનગર જિલ્લાના ચુડાશહેરમાં આવેલા સોહમ વિદ્યાલય દ્વારા ઘરે બેઠેની વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું અને સ્કૂલના અનેક વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણમાં ભાગ પણ લીધો। સમગ્ર વિશ્વ અને ભારત જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ચુડાશહેરમાં આવેલા સોહમ વિદ્યાલય દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા અપીલ કે જે ઘરે રહો સુરક્ષિત રહોના અનુશાસનને ચુસ્તપણે અમલ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। તો દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને મોબાઈલ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક શિક્ષણ પણ મેળવી રહ્યા છે અને દરેકને વિદ્યાર્થીઓને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। અને ઓનલાઈન શિક્ષણને સફળ બનાવવા માટે શાળાના સંચાલક દિગ્વિજયસિંહ પરમાર અને હરપાલસિંહ પરમાર તથા સમગ્ર શાળા પરિવારે ભારેશ મહેનત ઉઠાવી રહ્યા છે। જ્યારે મહામારી ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીને તમે કઈ રીતે શિક્ષણ આપો છો? સમગ્ર વિશ્વ અને ભારત દેશ જ્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે અમારી શાળા સોહમ વિદ્યાલય દ્વારા દરેક વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે। ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એના માટે થઈને અમારો આ એક શાળા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે। હવે ઓનલાઈન શિક્ષણમાં શિક્ષક શાળામાંથી ભણાવે છે અને દરેક વિદ્યાર્થી પોતાના ઘરે રહીને પોતાના એન્ડ્રોઈડ મોબાઈલથી લાઈવ કનેક્ટ થાય છે અને શિક્ષણ આપવામાં આવે છે અને એનો અમને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે અને સારું એવું રિઝલ્ટ પણ મળે છે। આ કપરી પરિસ્થિતિમાં લોકોને તમે શું સંદેશો આપશો? જ્યારે સમગ્ર દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સરકારશ્રી દ્વારા આટલી મહેનત આપણો પોલીસ સ્ટાફ હોસ્પિટલ સ્ટાફ જ્યારે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જ્યારે આપણી સુરક્ષા માટે થઈને પોતાના જીવને જોખમમાં મૂકીને જ્યારે ડ્યુટી કરે છે ત્યારે આપણી પણ અમુક નૈતિક અને સામાજિક ફરજ બને છે। ખાસ કરીને મારે જણાવવાનું કે દરેક લોકો પોતાના ઘરે રહે સુરક્ષિત રહે કામ વગર ઘરેથી બહાર ન નીકળે સરકારશ્રી દ્વારા જે લોકડાઉન આપવામાં આવે છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને દરેક લોકો દરેક સૂચનનું પાલન કરે। અસ્તુ જય હિન્દ જય ભારત।